લેવસેટ ખાલી પાણી દવાની કબાટમાંથી બીજી દવાઓ સાથે તમારી કબજિયાતની ગોળી ઉંચકાઈ ગઈ પણ ગઢેરા હું જ્યારે બોલાવું ત્યારે ગોળીને પાણીની સાનો વાત કરીને દોડી આવે જા નવાનું પાણી કર વેટ લાકડાના ચૂલા પર ગરમ થતાં વાલ લાગશે ગીઝર નથી ગીઝર નથી કંઈ નહીં જા હમણાં ને અહીંયા તું શું બોલ્યો દવાની પાટલી એ લોકોએ ખાલી કરી નાખી વાલા બાવાજી 100 વરસ પહેલા પેટન્ટ મેડિસિન નહી હતી ઓ સંગ અંકલ મારા પપ્પાજીને લિસ્ટ બનાવી આપો કે 100 વરસ પહેલા કઈ ચીજ હતી ને કઈ નહી હતી જો કે નો પેટન્ટ મેડિસિન નો ઇલેક્ટ્રિસિટી નો સેફટી રેઝર આ બધું જો તો વાપરશે તો સરટ હરી જશે ચૂપ બેવકૂપ ઘડેરા જાવ બીજી ચોપડી તોને લખવાની નહી સુજી કે 100 વર્ષની હિસ્ટરી લખવા બેસી ગયો એક તો મને કામ પર જવાનું લેટ થાય પણ કેકુ ટૂટરે કામ પર જાની કોણ તુને ના કહે છે તડડન બેવકૂફ છો આ કપરામાં કેવી રીતે કામ પર જાઉં મારે એક મોટા માણસ બદ્રુદ્દીન બાટલીવાળાને સીસામાં ઉતારીને મોટો કરોડનો કોન્ટ્રાક્ટ લેવાનો ઉઠો ને આ અવતારમાં મને કોણ હવે મોટો કોન્ટ્રાક્ટ આપે દીકરા એ કરોડનો કોન્ટ્રાક્ટ હા કોંગ્રેચ્યુલેશન કેકુ કોંગ્રેચ્યુલેશન ઓ પ્લીઝ એક્સેપ્ટ માય કોંગ્રેચ્યુલેશન્સ ઓલસો તમારું કોંગ્રેચ્યુલેશન્સ છે ને નાખો અમને કેવું તા

એ એમ પૂછું તો બોલવાનું બીજો કોઈ હુકમ છે મારા ધનીજી બહુ કોરાસું જ છે કેમ બહુ મિસ્ટર બાટલીવાળાને ફોન કરો હા મિનિટ મિનિટ બાવાજી વર્ષની વાત પર ટેલિફોન ઉતા એ તમે વાપર્યું તો થરી જશે હું ડરું કે કોઈ બાનનું ઢોકે ગોળી ખાસ બજારમાંથી લાવ્યો તમારી દયા આવી એટલે કબજીયાત ની ગોળી સાનો લઈને ડોરી આવે મેં તો એને જ મસ્ત રાખેલો છે જા જઈને કોલ હાજી એ સારું કોણ જે બી કોઈ હોય તેને ઘંટી મારતા શું કઈ હોટમાં આવે અસલ ના જમાનામાં ઘંટી નહી ઊટી પપ્પાજી તે અમે કરી નાખી જ બાપ રે હવે કેમ જીવાશે નહી જીવાય પપ્પાજી તો તો મારા બિચારા ખાવિન સરા થરી જશે નઈ જાગબે નઈ બારના ઠોકો કઈ નઈ ઘંટી કાડી નાકો બારના ઠોકો સેટ હા નસીર શેઠા આવેલા છે હ બોલાવ બોલાવ જા અંદર બોલાવ ઓ મમ્મી મમ્મી નોશીર આવ્યો જ પ્લીઝ આપણે અંદર ચાલી જઈએ એને અંદર ના મોકલતા તમે લોકો આવો આવો નોશી શેઠ આવો હેલો એવરીબોડી અરે વાહ અંકલ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માં જાવ છું આ યુ લુક વેરી ક્યુટ આ ફેન્ટાસ્ટિક હા તે તે કેવા તમે અહીંયા આયા અરે નહીં જી આ જરા આબાન સાથે ડાન્સિંગ પ્રેક્ટિસ કરવાની છે આબાન છે હા છે પણ દીકરા અંદર જરા કામમાં છે હા નહીં નહીં બેસ દીકરા બેસ હમ ના બોલાઉ હમ ના બોલાઉ રોસાન આબાન જલ્દી બોલાવો

બોલો મરાઠાનીજી સાહેબજી કરો આપરા મહેમાન નો શીને સાબજી નો એ આઈ ઇઝ વેરી આન્ટી ફેન્સી ડ્રેસ અરે તમે લોકો બધા જવાના તો જરા મને કહેતે ને હું ભી ભાગ લેતે ઓન હે હે વાત કીધી માફી માંગો માફી માંગો એકદમ જો ડોરા કરો જ

આબાન તમારા પગલા લંબાવો જી આવી જી એ એ આઈ સે ધીસ ઇઝ રીઅલી વેરી ફની અંકલ સાઈડ પ્લીઝ સાઈડ માં ખસી જાવ ને પ્લીઝ ઓકે આબાન જરા એક પોઝ લઈ લેની આંટી તમે ભી આવી જાવ જરા મને ફોટો લેવા દો ની પ્લીઝ જરા આવી જાવ નેવા અંકલ એ લોકો ને જરા કેવું ને કે જરા એક પોઝ લે ઓકે રોસાન આબાન ચાલો ફોટા વાસ્તે પોઝ આપો આ ચલો કમન સ્માઈલ બોથ ઓફ યુ આજ શબાશ થેન્ક યુ અંકલ આ ફોટો હવે હું મારા ફ્રેન્ડ સર્કલ માં બતાવશ અરે એ લોકો તો હસી હસીને થાકી જશે અડધા થઈ જશે એક ખબર ડાળા ન હશે આ પિક્ચર તે કોઈને ભી બતાવ્યા જ ને તો યુ ગીવ મી ધ ફિલ્મ મમ્મી એ પકડો 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 એને ગેમ જો આ ગુંડાગીરી કહેવાય ગુંડાગીરી બંધ કરો રુશાન આબાન આબાન સરસ સરસ આબાન પ્લીઝ હસ થેન્ક યુ અંકલ

ને મારે ખર્ચે બધે વેચો રામો રામો દીકરા આઈ છે લો આ કબજિયાત નું ચૂરણ ને પાણી ઘટે રહો આખો વખત તેની તેજ વાત કરે યુ સ્ટુપિડ એ જીમી अपनी शरत मुजब आई टॉर्च नहीं वपराया असल ना जमाना में टॉर्च कहाँ उठी हो सांग नीमा करम बोलनी हूँ खरू क्यों के खोटू नहीं यू आर राइट यू आर राइट पन भाई शरत तो टरी रोशन ने आबान नहीं बच्चे छे ते मां उन्हें हो सांग कहाँ बच्चे आया हमें <laughs> तो गवे टे करी सके क्या हो सांग That's right ये हमें तो गवे करी सके भाई लगा <laughs> बाज नीमा करम हो <laughs> आई मच्छू के જોંગ જોંગ શું છે જોંગ જોંગ નહીં નહીં તમારે વસ્તા એ નથી હા ઓસંગ અહીં જાહેરાતમાં જોંગ નવી જાતના ઇલેક્ટ્રિક રેઝર સોધાયા છે એક જ મિનિટમાં કમ્પ્લીટ સેવ નો વોટર નો સોપ હા વાહ 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 છે કે કુ એ માં કોકત ગવર ખવર કાય કર્યા કરે છે કોઈની ડળી બરે ને તમુને ટાપ નું થાય છે મારી આખી જિંદગીમાં એક ડોરો બી ડળી નહીં કરું કે નહીં તો મને બધી કીચ કીચ થાય એક તો મારી કબજિયાત મને બૂમ પરાવે છે ગોલી લીધા વગર જો ને મારું પેટ બધું ફૂગાઈ આવ્યું છે એ ના કરો કઢેરા જવા બટ્ટો વાક તમારો છે આ મારા ફૂગાઈ ગયેલા પેટની ટમુનો હોય લાગશે જો જો તો પછી બોલાવે લોકોને ને કહી દે કે સરટ હરી ગયો શું કરવા ખોટી જીતને લીધે એટલું બધું સફર કરે કહી દે ને કે તું હરી ગયો હા તું હરી ગયો જેમ કબૂલી દે કે પીરા પટી જાય હા પીરા પટી જાય જાઓ જાઓ ગઢેરાઓ જાઓ અરે ગમે એટલું પેટ ફૂગાય જોઈએ તો ડબલ થઈ જાય અરે ગમે એટલી ડહળી ઉગે પણ મારી ઓર હું કબૂલવાનો નથી યાદ રાખજો જાઓ તમે ભૂલી ના જાઓ કે મને જેટલી તકલીફ પડે જ ને મને જેટલી અડચન પરે જ ને એટલી તકલીફ ને અડચન એ લોકોને બી પડતી હશે કાં સુધી આખરે કાં સુધી મારી સાંભળે ટકી શકવાના છે બસ કંઈ બી કરી ના ડહળી કરી શકું કે નહીં તો મને જરા નિરાશ થાય આખી રાત કેમ જશે યાર બધી લાગે છે રામો નહીં નહીં એને ક વળી પાછો કબજીયાત ની લઈને દોરી આવશે હું બોલાવ રામ ખાલી ઓટે આવજે સમજ્યો કે ખાલી ઓટે બોલો જેવી શું કામ છે તમને કબજીયાત થઈ મોઘો માંડી ગઢેરા મોઘો માંડી અમે બોલાવીએ કારણ એક જ હોય શું તું સાનાથી ડરી કરે ટેકે હું દાડી અજામ પાસે કરાવશ ને અજામ લાંબા ઉગાડવાના અસ્ત્રાથી દાડી કરે લાંબા ઉગાડવાના અસ્તરા પેલા કઠોટ કરે અરે હા કેકુ તું બી એવા અસ્ત્રાથી દોરી કરી શકે છે કારણ કે તે જમાનામાં એવા અસ્ત્રા ઉઠા ઘડેરા જેવી વાત ના કર એવો અસ્તરો હું કાઢી લાવું હું તો ભાઈ કઠોટ કરું છું તુંને મારો મારો વાપરવો હોય તો મને ઓઢો નથી તે ઘરની વારથી ભસી કે નહીં યાર પણ મને તો લાંબા ઉઘાડવાના અસ્ત્રાની પ્રેક્ટિસ બી નથી તો દોડીને બદલે કઈ ગરુબરુ છટકી ગયું તો શેઠ હા ચાલો અંદર ચાલો હે હું તમારી દાઢી બોળી આપું જે બક્ષીસ આપ્યો હોય તે આપજો બસ અરે જીમી તું તડન ભેજા વગરનો વયત પારસી છે આટલો વખત મૂંગો બેસી રહ્યો તો બોલતો બી નથી કે તારી પાસે મજાનો મોટો અસ્તરો છે આટલા દિવસ અમઠો બકરા જેવી દોડી લઈને ફર્યા કીધો ચાલ દીકરા ચાલ રામુ ચાલ દીકરા મારી દોડી કરી નાખજો હું દીકરા જીમી ઓ જીમી હા જી બોલો જી એવન કો છે અંદર રામલા પાસે ડોળી કરાવે છે દોરી કરાવે છે સાનાથી એવન નો સેફટી રેઝર તો મે સંતાવી દીધેલો પણ મારા અસલી ટાઈપના ના કઠોર અસ્ત્રા થી કરાવે છે તે કાય એવન ને આપ્યો અરે બિચારો આખો વખત ઘવર ખવર કરતો તો તે મને જરા દયા આવી ગઈ હમ તુને એવન ની દયા આવી એન્ડ વોટ અબાઉટ આસ તુને અમારી દયા નથી આવતી કેમ આ એવન ની સાથે અમારે ઉસિયારી મારીને સરત તો મારી પણ આ ઘેરમાં એમ ગોદઈ રહેતા અમારો જીવ જાય છે નક્કામાં ભેળવાઈ પડ્યા અરે જીમી અંકલ આય તમારા બ્રિલિયન્ટ આઈડિયા થી અમે તો તા ફસી ગયા નથી રેડિયો વગારા તો નથી એમ ટીવી જોવાતું નથી નોશર પર ટેલિફોન થતો ઓ ગોડ કેમ થસે અરે આવતી કાલે તો મને ફેશન શો ના રિહર્સલ્સ માં બી જવાનું છે અરે મુયા મારી ગઈ સરત ને લીધે મને ગેસ ને બદલે લાકડાના ચૂલા પર રાંધવું પડે છે ને પછી ધુમાડાય આઈ દિવાલ એ સાથે મારી આંખ બી બગડી ચાલી આ મોય આઈ તો કઈ લાઈફ છે નો રેડિયો નો ટીવી નો ડાન્સિંગ નો ટેલિફોન નો ફેશન શો ઓહ હાઉ આઈ હેટ ધીસ વેલ આ બધી ચીજો અસલના ના જમાનો નહી હોતી તારે લોકો કેમ જીવતા હતા યુ કોલ ધેટ જીવવાનો મમ હવે તો તમે પેલો પ્લાન જ અજમાવો પણ તમે લોકો કાં જાવ છો કાં અંડરરૂમ માં જઈએ છે

કાળી મટોરી તું અક્કલ છે કે નહીં બાપ બાપરે લોહી ચાલ્યું લોહી ચાલ્યું રામુ ગઢેરા દોરી બોરી કે મને રામુ રામુ દીકરા હ તું મારી કબજિયાતની ગોલી લાયો ગોલી વગર બાપ રે પેટ તો ઢોલ જેવું થઈ ગયું જ લાવ્યો તો ખરો શેઠ પણ બહુ મહેનત પડી સમજી ગયો સમજી ગયો ગોલી માટે જે પૈસા આપેલા ને તેમાંથી બચેલા ટુ લઈ લેજે બસ ખાલી પાવલી બચેલી છે હે એક કપ ચા પણ નહીં આવે લોભિયા તો તું ઘેરમાં ચો એ નથી પીતો જા જાલી કોઈને ભીખમાં આપી દેજે દુઆ લાગશે લો શેઠ શું પાવલી કેમ ગોઢા મને ભિખારી સમજાય પાવલીનું બજારમાં કઈ નહીં આવે ને ભીખમાં પણ કોઈ નહીં લે મારે પાવલીનું શું કરું ગોલીની વાત બાઈને કહેવાની ફગ 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 થેરો લે વારું ચાલાય બે રૂપિયા લે ને મોરું બન રાખજે અંડા જઈને ગોલી કરી આવું ચા જોજે કોઈ અંદર આવે નહીં વારું શેઠ રામુ આ દરવાજા આગળ ઊભો બસ શું કરે છે પેરો ભરું એટલે આ ઘર સાચવું છું હ વારું રામુ દીકરા આજકાલ બધા મારી સાથે પ્રેમથી વાત કરે વાહ પેલી કહેવત છે ને સો દાડા બાય સેટ તો એક દાડો મુ ગોમર ની સિપલા અરે ખરા દીકરા જરા મોરે વારે બજારે ફેસ લોશન ની બોટલ લાવી આપની રામુ દીકરા જરૂર લઈ આવ પણ આ વાત સેટ કહેવાની મરી ગયા મુઆ કેકુ સેટ કહેવાની શું જરૂર છે

શું થયું કેકુ કઈ માથે હટ દઈને બેઠો જ ને તો તમે મારી જગ્યાએ આવો તો કહો હટ દઈને બેસો જવા દે વાત હમણાં હું મૂડમાં નથી આમ તો મારી પાસે આરું અવરું ના બોલાવો બિચારાની જરા તબિયત બગડેલી છે હું ઓસંગ પણ કેકુ તું તો હંમેશા હોશિયારી મારી મારીને કહેતો તો કે તું ને અસલનો જ જમાનો ગમતો તો તે જમાનાની રહેની કરની રીત રિવાજ બધું તને બહુ ગમતું હતું તો હવે રારવા સાનો બેઠો છે કોઈ તમારો કાકો રડતો નથી ઘડેરાઓ આપણું સમજ ટ નહીં ભાઈ શું સમજે કપાલ અસલના જમાનામાં કેવી ગ્રેસ હતી કેવી બ્યુટી હતી અરે ભાઈ લોકોની આંખમાં એક જાતની શરમ હતી એક ફેમિલીમાં એક કુટુંબમાં હલી મલીને બધા સાથે રહેતા હતા મને યાદ છે મને યાદ છે કે અમારા બપાજીના ઘેરમાં અમે બધા મળીને ચોલીસ જણા રહેતા હતા કહેવાય એકમેકને સાચવી લેતા હતા મારા કાકા જ્યારે ગુજરી ગયેલા ત્યારે મરતા મરતા એવાનો એક સધિયારો હતો કે એવાના બચ્ચા રખડી નહીં જશે મારા બાવાજીને એવને કહેલું કે જામાજી મારા બચ્ચા તારા હાથમાં સોંપી જાઉં છે સાચવું છે બસ ને એ બચ્ચાઓને મારા પપ્પાએ મોટા કીધા મારા પપ્પાજીની ઘણી જ મરજી કે કાકાજીની કેટાયુન સાથે મારા લગ્ન થાય મને ઘણી વાર કહેતા હતા દીકરા કહેકું કેટાયુન સાથે ગોઠવાઈ જા દીકરા ગોઠવાઈ જા પછી ત્યાં તારા પપ્પાજીનો બોલ કાંઈ નહીં રાખ્યો અરે ભાઈ તમારા તોપના ગોલા જેવી બહેનને જોઈને કોણ જાને કેમ તે સેવક ફસકાઈ ગયા તે વખતે મને નહીં ખબર કે આ તમારી તોપના ગોલા જેવી બહેનને караટે જુડો બી આવડે દીકરા મારી ગરદન હજુ દુખે છે હજુ કે કો બાદ મરાજાનીજી ક્યાં છે આ હા 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 સો સુરીલો અવાજ છે હું એમ પૂછું કે એ લોકો આવી રીતે લલવઈ લલવઈને નહીં બોલે તો નહીં ચાલે એવો ગુસ્સો બી આવે કે કો કે કો બાદ તમે ક્યાં છે જવાબ નહી આપ્યો આયો આયો મારી રોશન આ અમને આયો જીમી ઘસરા ઉપર છે તું જરા અહીંયા ઠોપજે હા હા મે બેઠા જ એ આ લોક ની જીત માં આ વાત નો નિવેરો હવે કોરે આવશે હું બી એ જ વિચાર કરું છું બેઉ સાઈડ એટલી ચીટિંગ ને લુચ્ચાઈ કરે છે કે નહીં પૂછો ને વાત તેમાં પેલો રામુ માલા માલ થઈ ચાલ્યો બેઉ સાઈડ પાસેથી પૈસા પર આવે છે એમનું એમ જો ચાલ્યા કીધું ને તો થોડા વખતમાં માં રામુ કેકુ થઈ જશે ને કેકુ રામુ થઈ જશે અરે એમ થઈ ચાલે બાલા તમે આ બાજુ આવો જો હું તમને ખોટી વાત તો તમે મારી સાથે ભલી બાજી ના કર્યા કરો હું તમને સમજાવી તમે એમ સમજો છો આ તે કઈ રીત છે મારા વાલીએ મને અંદર બોલાવીને સુંગ્યો ને પછી કહે કે તમારા શરીરમાંથી આટલી બધી સુવાસ ને પમરાટ કોઠી આવ્યો તમે ચોક્કસ સાબુનો ઉપયોગ કીધો છે તમે મેં કહ્યું જરાવી નહીં એ તો મારા ચોખ્ખા આત્મા ને ચોખ્ખા બોડીનો પમરાટ છે જੁੱછ ના બોલો ચના ચનાના આટાનો પેકેટ મોરીમાં એમનું એમ જ છે ને સાબુ ગુમ થઈ ગયો હા પે સાબુ કભજતની ગોલીની જગ્યાએ હું ઘરી ગયો બસ કોઈલું ના કરો પપ અરે ખરા બાવાજી સાબુ ખરેખર ઘરી ગયા હોતે ને તો આમના તમે આ ડ્રોઇંગ રૂમમાં નહીં

ભાઈ મારા રામુની તબિયત એકદમ બઘરી આવી છે અરે ભાઈ તદ્દન બઘરી આવી પ્લીઝ જરા જલ્દી આવજો હા 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 તારા સાહેબ થેન્ક યુ થેન્ક યુ સાહેબ જીભી ડોક્ટર શું કહી ગયા એમ તો કહેજ કે કઈ ફિકર કરવાની જરૂર નથી ગેસ જેવું લાગે છે રામુ બે ચાર કલાક હવે શાંતિથી સૂઈ રહેશે પણ ટુ બી ઓન ધ સેફ સાઈડ એક કાર્ડિયોગ્રામ લેવો પડશે બ્લડ ટેસ્ટ લેવી પડશે એક્સરે લેવો પડશે જરા મોટો ખર્ચો થશે અરે ભાઈ જે ખર્ચો થાય તે હા પૈસાને ને શું રડવાના છે બિચારો મારો વર્ષો જૂનો વફાદાર નોકર એના માટે હું એટલું નહીં કરું જો કે કો આ દવા નું ગોલી નું બિલ ઇન્જેક્શન નું લિસ્ટ બધું છે હા એ આ લિસ્ટ મને આપી દો હું બધું સાથે લેતો આવશ હા જે ખર્ચો થાય તે હા જરા બી ફિકર ના કરતા બસ મારા રામુ ને કઈ ન થવું જોઈએ મારે રે આ તો ઘણું જ અજબ જેવું છે હા પેશન્ટ બે મિનિટ પહેલા બૂમ બરાડા મારતો તો ને હવે અડધી જ મિનિટમાં મચ્છાની માફક સુઈ ગયો મમ્મી તે ગેનનું ઇન્જેક્શન આપે તો સુઈ જ જાય ને નાઉ નાઉ લેટ્સ નોટ ડિસ્ટર્બ હિમ લેટ હિમ ટેક રેસ્ટ કે ગો હા એક વાત તું કબૂલે જ કે નહીં કે આજે આઈ મોડર્ન સાયન્સ જે નવી શોટખોલ આગળ વધેલી નહીં હોતે તો તારો રામુ આજે તારા બાવાજી પાસે પહોંચી ગયો હોત હા વારુ ભાઈ વારુ બાપા વારુ તમે એમ જ કહેવા માગો છો ને કે હું શરત હરી ગયો ઓકે તમે શરત જીત્યા ને હું હર્યો હેલો હાજી હાજી કેકુ મહેતા જી તમે કોને ફોન કીધો ક્યારે કીધો અચ્છા અચ્છા હમણાં બે કલાકની વાત પર હાજી પણ કોને કીધો હા હા આબાનભાઈએ અચ્છા રોશનભાઈએ બી કીધો વારો વારો તમારો મેસેજ આપી દેવાસ જી હા જરૂર કહેવાશ થેન્ક યુ તમારા ફેશન શો વાળા પેલા ફ્રેનીને ગુલ ઉટા એટલે તમે લોકોએ ફોન વાપર્યો કેમ ચીટિંગ કીધું કેમ લુચ્ચાઈ કીધી કેમ શેમ ઓન યુ શેમ ઓન યુ ને તમે લુચ્ચાઈ નહીં કીધી મોરીમાંથી સાબુ કોણ ગયો રામુ ઊઠી પરસે

રામુ પાસે તરી કબજીયાતની ગોળી મંગાવી એ લોકોએ ટેલિફોન વાપર્યો ચણાના બદલે સાબુ વાપર્યો હમ એટલે તમે બેવ પાડતી હરી ગયેલા કહેવાય કહેવાય કેમ સરત ફોક જ કહેવાય ભાઈ પણ આના પરથી એટલું ચોક્કસ નક્કી થયું કે જિંદગી જીવતા શીખો બધું જૂનું તે સારું નથી ને બધું નવું તે ખરાબ નથી हेलो जी एक मिनट हाँ डैडी मिस्टर बाटली वाला नो फोन छे मरी गया मरी गया आ, रोशन रोशन जल्दी मारा टाइ सूट कर तो हाँ ला ला लाओ फोन मैंने आप हाँ जी बोलो साहेब जी हाँ जी हाजी हमने साहेब ओ थैंक यू साहेब थैंक यू

દુનિયા રંગ રંગીલી બાબા દુનિયા રંગ રંગીલી સમજે દાહિયે દાયા સમજે ગેલી ગેલા સમજે સમજે દાહિયેને દાયા સમજે ગેલી સરખા સમજી ચાલો બાબા

यसदी करंजिया एंड ग्रुप द्वारा तयार कर नाटक भागले कलाकारोता सर्वश्री महेरनोश करंजिया वीरा करंजिया शहजाद करंजिया जाल लंगडाना महारुख चिचगर कुकुल तारमासदी करंज्या नाटकना लेखकता श्री यशदी करंजिया નિર્માણ સહાય શ્રી ઈશ્વર પટેલ નાટકની રજૂઆત શ્રી મુકેશ માલવણકર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું